તાલુકાના ભાટના મુવાડા અને લાલપુરા ગામે આવેલી કુંડ નદીના રેતીનું ખનન કરવા રેતી માફિયાઓ ઉપર ખાણ ખનીજ ખાતા અને પંચમહાલ આરઆર સેલે દરોડા પાડ્યા હતા, જેમાં 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતા રેતી માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. શહેરા તાલુકાના ભાટના મુવાડા અને લાલપુરી ગામે આવેલી કુંડ નદીના રેતીના ખનન રેતી માફિયાઓ ઉપર ખાણ ખનીજ ખાતાના અને પંચમહાલ આરઆર સેલ દરોડા પાડ્યો હતો, જેમાં 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ નદીઓમાં ગેરકાયદેસર રેતી ચોરી વ્યાપક પ્રમાણમાં બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકાના ભાટના મુવાડા અને લાલપુરી ગામમાંથી પસાર થતી કુંડ નદીના ગેરકાયદેસર રીતે એક માસ ઉપરાંતથી નાવડી વડે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી હતી, જેમાં ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં રેતીના હેરાફેરી રોયલ્ટી વગર થતા સરકારી તિજોરીમાં મોટું નુકસાન થતું થવા પામ્યું છે, જેને લઈને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચમહાલ આરઆર સેલના પુયવસાઈ એ ચૌધરી સહિત સ્ટાફ સાથે રાખીને ગેરકાયદેસર રીતે કુંડ નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સ્થળ ઉપરથી રેતીની ચોરી ભારે ગોળધામ મચી જવા પામી હતી અને નદી પરથી ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 નાવડી અને 2 ઈટાચી મશીન સહિતના 50 લાખથી વધુના ખામ ખનીજ વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે ગેરકાયદેસર ખનીજ ચોરી કરીને ખનીજ ચોરો લાખો રૂપિયાનું નુકસાન સરકારી તિજોરીને પહોંચાડતા રહ્યા હતા, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા 6 જેટલા ખનીજ ચોરો સામે લાલ આંખ કરતા ખનીજ ચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.